ستودنت فهمني الغر كم مارو تبقو هني كتلاك شبدا جوئي بيا آجي اپنے دهاج كم مارا رجا شبدا كتا شر انه خالي جگيا جواني چه جو تمارو پچھی جاري انجلو دیشتاو سي تر تمارو پاسه خوب بدا شبدا خالي جگيا سي તો તમારે અત્યારથી જ આ શબ્દોની લખીને પ્રેક્ટિસ કરવાની છે રિવિઝનની નોટની અંદર, તો તમને ઝડપથી આવડશે. તો ચાલો શરૂ કરીએ. કમવાળો તપ્પો જોઈ ગયા છે, કે બીજા કેટલા કમવાળા શબ્દો જોઈએ. તો મંદિર, મંદિર એટલે મંદિર. કંધા, કંધા એટલે ખભો. આપણો જે ખભો છે એને હિન્દીની અંદર કંધા કહેવામાં આવે છે. અંગાર, અંગાર એટલે અંગારો. ચંદા, ચંદા એટલે ચાંદો. ચાંદો તો તમને બધાને ખબર છે. પછી મંડી એટલે શાક માર્કેટ. આપણે જે અહીંયા ગુજરાતીમાં કહે છે શાક શાક માર્કેટ હતી, તો હિન્દીની અંદર મંડી બજાર બોલે કે હું મંડી બજાર દીધી. મંડી એટલે શાક માર્કેટ. અંશ, અંશ એટલે અંશ. ઝંડા, ઝંડા એટલે ધ્વજ, ઝંડો. તિરંગા એટલે પણ રાષ્ટ્રધ્વજ ઝંડો થાય, અને ઝંડા એટલે ધ્વજ ઝંડો. ઝડપથી ફરી એક વાર લઈ લઈએ. મંદિર એટલે મંદિર. કંદા એટલે ખભો. અંગાર એટલે અંગારો. ચંદા એટલે ચાંદો. મંડી એટલે શાક માર્કેટ. અંશ એટલે અંશ. ઝંડા એટલે ધ્વજ અને ઝંડો. હવે અહીંયા ટૂંકા અક્ષર આપેલા છે, હવે તમને આ ખાલી જગ્યા સારી રીતે આવડી ગઈ છે. અહીંયા મેં લખ્યું છે ગંગા, તો આપણે અહીંયા લખીશું ગ. એટલે ગા આપેલું છે, ખાલી ગંગ લખવાનું છે. ગંગા બની ગયું શબ્દ. ચલો અંગાર, અહીંયા ખાલી ગાર, ગાર અહીંયા ગાર આપ્યું છે, અ નથી આપ્યું. આપણે અહીંયા મૂકીશું અ. અંગાર ર. પછી પતંગ, પ ખાલી જગ્યા ગ, તો પ ને ઘ આપે છે, ત નથી આપે. તો આપણે અહીંયા લખીશું પતંગ. ચલો અંદાજ, અહીંયા ખાલી જગ્યા દાજ, તો અમ, તો અહીંયા લખીશું અંદાજ. ચલો ચંદા, તો ખાલી જગ્યા દા, અહીંયા લખીશું ચંદ, ચંદા. પછી તિરંગા, તો તી આપ્યો છે, ગા આપ્યો છે, ર વચ્ચેનો આપ્યો નથી. આપણે અહીંયા ખાલી જગ્યામાં ર લખીશું તિરંગા. પછી કંગન, તો ઘ ના આપ્યો છે અહીંયા. ચલો પછી અહીંયા આપ્યું છે અંગુલી, તો ગુલી આપ્યું છે, અંગ નથી આપ્યો. તો અહીં લખીશું અંગુલી. તો બની ગયું ગંગા, અંગાર, પતંગ, અંદાજ, ચંદા, તિરંગા, કંગન અને અંગુલી. તમે આ જે શબ્દ આપ્યા છે એમાં જે શબ્દ નથી આપ્યો એ આપણે અહીંયા લખવાનો છે. આ શબ્દ જ છે એનો જ અહીંયા જવાબ લખવાનો છે. ચલો હવે કૌંસમાંથી શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. અહીંયા ત્રણ શબ્દ આપ્યા છે, અંડા, મંદિર અને હંસ. હવે આપણે અહીંયા જોઈએ કે રંભા ખાલી જગ્યા જા, તો અહીંયા શું આવશે, રંભા મંદિર જા. કારણ કે અંડા અને હંસ એની સાથે સેટ થાય નહીં, તો અહીંયા લખવાનું રંભા મંદિર જા. હવે તાલાબ મે ખાલી જગ્યા તરતા હૈ, કે તમને બધાને ખબર છે કે તાલાબ મે હંસ તરતા હૈ, તો મે લખીશું હંસ. તો તાલાબ મે હંસ તરતા હૈ. પછી મુર્ગી ખાલી જગ્યા દેતી હૈ, તો મુર્ગી અંડા દેતી હૈ. આપણને ખબર છે કે મુર્ગી અંડું આપે, બરાબર. અહીંયા મુર્ગી અંડા દેતી હે,
તાલાબ ને હંસ તરતા હે અને રંભા મંદિર જા ત્રણ શબ્દ અહીંયા જવાબ આપેલો છે આપણે સાચો જવાબ આ ખાલી જગ્યાની અંદર પૂરવાનો છે તો આ શબ્દ આ શબ્દ આવશે તો ખૂટતા અક્ષર આવશે ને ખૂટતા અક્ષર આવશે તો ખાલી જગ્યા પણ આવડી જશે તો અહીંયા તમારા ક્રમવાળા શબ્દો ખૂટતા અક્ષર અને ખાલી જગ્યા પૂરી થાય છે આગળના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કહવાળા શબ્દો લેવાના છે ઓકે ગુડ બાય